મિત્રો, તમે આ વિડીયો ના જોશો ને તો તમે એક દિવસ પણ ચોરના ઘાટમાં આવી જવાના છો. કે અત્યારે ચોરીઓ એટલી થાય છે કે ક્યાં ક્યાં ચોરી છે, ક્યાં ક્યાં ચોર ફેંસી ગયા છે, સૌથી વધારે ચોરીઓ કઈ જગ્યા થાય છે એ આપણે તમામ જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, ભલે આ વિડીયો લાંબો થઈ જાય પણ આ વિડીયો તમે જોશો ને તો કોઈ દિવસ ચોરીના ઘાટમાં તમે આવવાના નથી. હું તમારો દોસ્ત શૈલેષ બિલ. મિત્રો, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે ખૂબ જ એટલે ખૂબ જ ચોર ગોચી ગયા છે. અલગ અલગ ટીમો બનાવીને રાતના ટાઈમે ચોરી કરી રહ્યા છે એવું જાણવા મળેલું છે. 10-15 લોકોની ટોળી ફરે છે, ચોરીઓ કરે છે અને ઘરમાં ઘૂસીને રાતના ટાઈમે ચોરીઓ કરે છે. જી હા મિત્રો, ખરેખર આમનાથી સેતવા માટે તમારે શું કરવાનું છે, રાતના ટાઈમે અવશ્ય જાગવું, જેથી કરીને જે ચોર છે આવે અને ડરીને ભાગી જાય એવું કામ આપણે કરવું પડશે. બાકી આપણે પણ એક દિવસ આ ચોરના ઘાટે આવી જશું, કેમ કે અત્યારે દિવસે દિવસે ચોરીઓ વધતી જાય છે અને છોટાઉદેપુર જિલ્લામાં તો એટલી ચોરી થાય છે, આખા ગુજરાતમાં તમે ના કરો વાત, એટલી દુર્ઘટના પણ ઘટે છે, ચોરીઓ પણ થાય છે, અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. એવી જ વધારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી ચોરોની વધારે કેસ નોંધાય છે અને ચોરી ચોર પકડાય છે અને એક બાજુ બીજા પણ નવા ઘણા બધા આવે છે અને બે ટીમો કરીને ફરે છે એવું પણ કહેવા મળી રહ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે એકલા ઘર પર અલગ અલગ પ્રકારની હુમલો કરે છે અને ચોર આવે છે અને જે પણ કિંમતી વસ્તુ છે, ઘરેણાં છે, એ બધું પકડીને જબરજસ્તી ડરાવીને લઈને ભાગી જાય છે એવું કહેવામાં આવશે. તો દરેકને હું નમ્ર વિનંતી કરું છું કે આવું ખરેખર કિંમતી વસ્તુ સાથે ના રાખવું. જે તે અત્યારે તો માનવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં તો બધા આદિવાસી હોય છે, ખેતર પર રહેતા હોય છે કોઈ પણ સેફટી વગર, તો આ લોકોને આ લોકો ટાર્ગેટ કરતા હોય છે. તો ખરેખર મિત્રો, તમારે સેતી જવું જરૂરી છે, કેમ કે તમારા બચાવ માટે તમે કોઈ પણ સાધન જોડે રાખી શકો છો, જેથી કરીને તમે પણ સેફ રહી શકો છો અને ચોરના ઘાટે તમે ના આવી શકો. કેમ કે અત્યારે જોવા જઈએ તો એટલી દુર્ઘટના ઘટી રહી છે કે છેલ્લા કેટલા બધા કેસ નોંધાયા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર છે. આ બધી ચોરીઓ કરનારા જે માણસો છે એ બહારથી આવ્યા છે એમ કહેવાય છે. યુપી બિહારથી જે આ માણસો છે બધા જોડાયા છે એવું કહેવામાં આવે છે. અને એવું બી કહેવામાં આવે છે કે આ ચોરીઓ છે અલગ અલગ પ્રકારની, આ જો ટીમો બનાવીને ચોરી કરી રહ્યા છે, બોડેલી, નસવાડી, સંખેડા અને પાવીજેતપુર, છોટાઉદેપુર, કવાંટ, આ બધા તમામના તાલુકાની અંદર ખૂબ જ ચોરીઓ થઈ રહી છે. આના કારણે તો દરેકને હું નમ્ર વિનંતી, જે પણ ખેતર પર રહે છે, ખેતી પર રહે છે, એ ખરેખર આપણે સેફ માટે આપણે એક કંઈકનું કંઈક સાધન રાખી શકીએ, જેથી કરીને ચોરને પણ આપણે હુમલો કરી શકીએ, જેથી કરીને બચી શકીએ. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એટલા ચોર પકડાયા છે એ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમુક વિડીયો ફેક હોય છે પણ ખરેખર આ શૈલેષ બિલ તમને સત્ય અને મુદ્દાની વાત કરી રહ્યો છે કે આજે ખરેખર શક્ય જ છે. અત્યારે 2 દિવસ પહેલાં પણ 15 ચોરને પકડવામાં આવ્યા છે અને ગઈકાલે પણ 10થી વધારે ચોરને પકડવામાં આવ્યા છે. તો જી હા મિત્રો, આ તો દિવસે ને દિવસે જે ચોરી છે વધતી જાય છે. અને મિત્રો, તમને એવું લાગતું હોય છે કે આ શૈલેષભાઈ ખોટું બોલી રહ્યા છે, પરંતુ મિત્રો એવું બિલકુલ બી નહીં, કે મેં જે કહી રહ્યો છે એ સાચું જ છે. અને અત્યારે જો જોવા જઈએ તો ભલે આપણો વિડીયો લાંબો થઈ જાય પણ હું આશા કરું છું કે તમને તમામ માહિતી એક જ વિડીયોના માધ્યમથી મળી જાય. તો તમામ ગ્રુપની અંદર આ વિડીયોને એટલો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કારણે જેટલા પણ લોકો છે જે બહાર રહી રહ્યા છે, જે ચોરના શિકાર થઈ રહ્યા છે, એમને તમામ લોકોને ખબર પડે. તો બધાને જાગવું જરૂરી છે, સાવધાન રહેવા જરૂરી છે. અમારી તમને જાણકારી સારી લાગી હોય તો અમારી આ ચેનલને એટલો શેર કરજો, એટલા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો, જેથી કરીને તમામ લોકોને ખબર પડે. તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. હું તમારો દોસ્ત શૈલેષ બિલ. જય હિન્દ, જય ભારત.